ઠંડા બાથરૂમનો ઉપયોગ કરો છો ને અને સ્વચ્છ પણ રાખો છો, અને આ હમણાં જ બનાવેલું છે નવું જ, સારું. તો તમારે હવે આનો જ રોજ ઉપયોગ કરવાનો, બહાર ક્યાંય બેસવાનું નહીં, અને આ જ સંડાસ બાથરૂમનો અને સ્વચ્છનો ઉપયોગ કરવાનો, બરાબર. અને એને સાચ રાખવાનું, ફિનાઇલ અથવા એસિડથી સાફ કરવાનું, અને તમારા બાળકો ઘરના બધાને આ આનો ઉપયોગ કરવા માટે કહેવાનું, જેથી કરીને મિઠાઈની આજુબાજુ ઓલું થાય નહીં, ગંદકી ન ફેલાય, ચોખ્ખું રહે, ગમે ચોખ્ખાઈ રહે, એટલા માટે. અને તમારે આનાથી કોઈ મચ્છર જીવજંતુ પણ ન થાય, અને તમારું આરોગ્ય પણ સારું રહે, અને સ્વચ્છ રહ્યો, તમારું ઘર પણ સ્વચ્છ રહે, એટલા માટે તમારે રોજ આનો જ ઉપયોગ કરવાનો. હા, સંડાસ અને બાથરૂમ તમે બનાવ્યા છો, બધા ઉપયોગ કરો છો કે એટલે વ્યક્તિ જ કરો છો? બધા સરસ, સારું. બધા ઉપયોગ ન કરતા હોય એને તમારે ફરજ પાડવાની, છોકરી નાની બેન કે ભાઈ કોઈ બહાર જતા હોય તો એને રોકી, અને તમારે આનો સંડાસ અને બાથરૂમનો ઉપયોગ કરે, અને સંડાસ બાથરૂમ ગયા પછી સાબુથી હાથ ધોવે, એવું તમારે તમારા નાના બાળકોને સમજાવવાનું, અને સ્વચ્છતા થી રોગ દૂર રહે. એટલે તમારે, તમે સ્વચ્છ થઈશો તો તમે તમારા બાળકોને એનું જ્ઞાન આપી શકશો, અને આમનો જ ઉપયોગ કરવા તો આપણે મોટા રોગોથી બચીશું. ખુલ્લામાં જાજરૂ જોવાથી ઘણી બધી પ્રકારના મચ્છર ને માખી નાનતે બેસે, અને આપણા ખોરાકમાં પણ એ મચ્છર ને માખી ના આવે ને આપણને ઘણા બધા રોગ લાગુ પડે. એટલે બને ત્યાં સુધી ખુલ્લામાં ક્યાંય જાજરૂ જવું નહીં, બને ત્યાં સુધી આનો શૌચાલયનો જ ઉપયોગ કરો, અને તમારા ગામના બીજા લોકોને પણ તમે આવી રીતે શીખવજો, ભાઈ શૌચાલયનો જ ઉપયોગ કરો, અને શૌચાલયને એકદમ સુંદર ને સ્વચ્છ રાખો, કે જેથી કરીને તમારું સ્વાસ્થ્ય છે, તંદુરસ્ત છે, એ પણ જળવાય. અને બાળકોને તો ખાસ આપવું, અને કે આનો જ ઉપયોગ કરે, ખુલ્લામાં નહીં બેસાડો. હા, પણ તમારે